नमस्ते विद्यार्थी मित्रों, मुली नाना कदरिया वासुदेव विद्यालय ने YouTube चैनल में आपનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ જેનું નામ છે માહિતીનું નિયમન। એમાં આપણે આગળના લેક્ચર માં આપણે કોઈ પણ માહિતીનું જે પ્રતિનિધિ મૂલ્ય છે એ નક્કી કરવા માટેની જે રીતો હતી એ આપણે જોઈ ગયા। એમાં આપણે સૌથી પહેલા જોયું હતું સરાસરી, ત્યારબાદ વિસ્તાર, ત્યારબાદ બહુલક અને છેલ્લે આપણે મધ્યસ્થ જોયું હતું। હવે આપણે અહીંયા બહુલક જોવાનું છે, પણ બહુલકમાં આપણે જોયું હતું કે જે નાની એવી માહિતી હોય એ બહુલક એટલે શું, કે કોઈ પણ નાની એવી માહિતી હોય એમાં સૌથી વધુ વાર કયું અવલોકન, કઈ સંખ્યા આવે છે એ માહિતીનો બહુલક બને છે। પણ જ્યારે આપણે માહિતી જે છે વિસ્તારમાં આપેલી હોય, એટલે કે માહિતી જે છે મોટા પ્રમાણમાં આપેલી હોય, ત્યારે આપણે માત્ર જોઈને આપણે આસાનીથી સરળતાથી નક્કી કરી શકતા નથી કે આમાં કયું અવલોકન એવું છે કે જે આ માહિતીમાં સૌથી વધારે વાર આવે છે। તો આવું હોય ત્યારે આપણે શું કરવાનું, તો અહીંયા આપણે ત્યારે આપણે કોષ્ટકની મદદથી વ્યવસ્થિત રીતે આપણે કે જેટલા પણ અવલોકન માહિતીમાં આપેલા છે એ દરેક અવલોકન કેટલી વાર આવે છે ત્યાં આપણે આવૃત્તિ ચિહ્ન, આપણે ધોરણ 6 માં શીખી રહ્યા છીએ આવૃત્તિ ચિહ્ન, એટલે કે કોઈ પણ આવૃત્તિ જે છે કોઈ પણ સંખ્યા જેટલી વાર આવે છે એટલી વાર આપણે આ ટાઈપના લીટાઓ કરીને આપણે ત્યાં ગ્રુપ બનાવતા કે 1 2 3 4 5 5 લીટાઓનું જૂથ, એટલે કે કોઈ પણ સંખ્યા માટે આપણે ત્યાં આ નિશાનીનો ઉપયોગ કરતા એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે। તો આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે જ્યારે અવલોકનોની સંખ્યા વધારે હોય ત્યારે આવૃત્તિ ચિહ્નો દ્વારા કોષ્ટકની મદદથી બહુલક શોધવામાં આવે છે। આ માહિતીનો બહુલક શોધો, આ માહિતીનો આપણે બહુલક શોધવાનો છે। તો અહીંયા જો કે આપણને જે બે ટીમના ગોલના જે ગોલ કરેલા છે એના તફાવતની આપણને માહિતી આપેલી છે, જો કેટલી લાંબી માહિતી છે, કેટલી વિસ્તૃત માહિતી છે, તો આમાં આપણે જોઈને નથી કહી શકતા કે એક કેટલી વાર આવે છે, બે કેટલી વાર આવે છે, આપણે યાદ રાખી શકતા નથી। એટલે ત્યારે આપણે આવી રીતે લેખિત રીતે કોષ્ટકની રીતે કરવું પડે કે પહેલા આપણને જે ગોલનો જે બોલની જે તફાવતની આપણને સંખ્યા આપેલી છે એમાં જીતવાનો ગાળો, એટલે કે અહીંયા આપણને જે આ માહિતી આપેલી છે એ માહિતીમાં કુલ કેટલી સંખ્યાઓ છે, બરાબર, સૌથી મોટા મોટી સંખ્યા અને સૌથી નાના નાના, તમને આમાં કઈ કઈ આવૃત્તિઓ દેખાય છે, કઈ કઈ અવલોકનો દેખાય છે, તો જો સૌથી પહેલા 1 2 3 4 5 6, એટલે જો 6 ની ઉપર કોઈ પણ સંખ્યા નથી, એટલે કે અહીંયા જે આપણો જીતવાનો ગાળો છે એમાં ગોલ જે છે કોઈ પણ ટીમ એ ગોલ વધુમાં વધુ 1 2 3 4 5 અને 6, બરાબર, 6 ગોલ સુધી આપણને આપેલા છે, તો જીતવાનો ગાળો તો 1 2 3 4 5 અને 6। હવે આવૃત્તિ ચિહ્ન કે અહીંયા આપણે જે જીતવાનો ગાળો 1, તો 1 જે છે 1 અવલોકન આ માહિતીમાં કેટલી વાર આવે છે એની સંખ્યાને આપણે આવૃત્તિ ચિહ્ન એટલે કે આપણી જે નિશાની છે નિશાની દ્વારા દર્શાવવાની છે। તો જો 1 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર 7 વાર 8 વાર, આઠ જે 1 જે છે કેટલી વાર આવે છે 8 વાર, તો આપણે 8 માટે શું કરવું પડશે, નિશાની કરવાની છે કે 1 2 3 4 અને 5 આવે ત્યાંની તો ટ્રાન્સફર, એટલે કે 5 5 નું જૂથ બનાવવાનું છે, 5 6 7 અને 8, બરાબર। હવે 8 ને આપણે અહીંયા ચિહ્ન દ્વારા દર્શાવેલા છે, હવે આપણે 8 ને અહીંયા સંખ્યામાં લખવાના છે કે 8 આ રીતે, બરાબર। હવે જીતવાનો ગાળો 2, કે 2 જે છે એ 2 આ માહિતીમાં કેટલી વાર આવે છે, પહેલા એને ચિહ્ન દ્વારા દર્શાવીશું અને પછી એને સંખ્યામાં દર્શાવીશું, તો 2 1 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર 7 વાર 8 વાર 9 10 11 12 13 14,
મળીશું. થેન્ક યુ.